રાંદેરમાં ફર્નિચરની દુકાનને નિશાન બનાવી 10 કરોડ રૂપિયા 1.15 લાખ રોકડા રૂપિયા લઈ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતા દુકાન માલિકે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાંદેર મોરા ભાગળ ખાતે આવેલ સરિતા સોસાયટીમાં રહેતા ઇમ્તિયાઝ અહેમદ ગુલાબ મોહમ્મદ ધરિયા તેઓના ઘર પાસે જ ડિસન્ટ ફર્નિચર નામની દુકાન ધરાવે છે. ગત રોજ અજાણ્યા ઈસમોએ તેઓની દુકાનને નિશાન બનાવી હતી, જેમાં દુકાનમાં આવેલા બાથરૂમની વેન્ટિલેશનની સિમેન્ટની જાળી તોડી 10 કરોડ અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી રોકડા રૂપિયા 1.15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.